નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા. રાજુલા સરકારી હોસ્પિટલના એમ્બ્યુલન્સના ડ્રાઈવર નિવૃત્ત થતાં માનભેર વિદાય આપવામાં આવી. રાજુલા સરકારી હોસ્પિટલમાં છેલ્લા 21 વર્ષથી નિયમિત નોકરી કરતા અને વયમર્યાદા પૂર્ણ થવાના કારણે આજે નિવૃત્ત થતા અશોકભાઈને આજે માનભેર વિદાય આપવામાં આવી. આજે તેમણે સતત 21 વર્ષથી રાજુલા હોસ્પિટલમાં રાત દિવસ જોયા વગર અને કોરોના કાળમાં પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી. અને જ્યારે એમણે જણાવ્યું કે નોકરી તો અમારો એક ફરજનો ભાગ હતો, પરંતુ કપરા કાળમાં લોકોની સેવા કરવી એ જ અમારી સાચી નોકરી, ત્યારે આજના આ વિદાય સમારંભમાં હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર હરેશ જેઠવા, આરએમઓ શક્તિરાજ ખુમાણ, ડૉક્ટર વિનુભાઈ કળસરિયા, ડૉક્ટર મુકેશભાઈ બળદાણિયા તેમજ તેમના અંગત મિત્ર પરેશભાઈ દેવેરા સહિતના સમગ્ર સ્ટાફે આજે ભાવવિભોર સાથે તેમને નિવૃત્ત થયા વિદાય આપવામાં આવી. ત્યારે સમગ્ર સ્ટાફ તેમજ ડૉક્ટર સહિત આજે અશોકભાઈને પોતાની એ જ એમ્બ્યુલન્સમાં બેસી અને ઘર સુધી મૂકવા ગયેલા. આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.